ઉપલેટા તાલુકાના ખેડૂતોને ડુંગળી અને શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા ઊભા પાકમાં ટ્રેક્ટર તથા રોટાવેટર ચલાવી દીધેલું હતું, જ્યાં ઉપલેટા તાલુકાના અને કેરાળા ગામના પૂર્વ સરપંચ વિક્રમભાઈ નારાયણભાઈ વામરોઠિયાએ 20 વીઘામાં તેમજ અન્ય ખેડૂતો દ્વારા પણ ડુંગળી અને કોબીજનું વાવેતર કરેલ. દવા, બિયારણ, મજૂરી, પાણી વગેરે મળીને 1 મણ ડુંગળી પકવવાનો કુલ 110 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જ્યારે ડુંગળીને જો બજારમાં લાવે છે તો માત્ર ને માત્ર મળે છે રૂપિયા 30. તો મજૂરો મારફત ડુંગળી કાઢીને બજાર સુધી પહોંચવાનો ખર્ચ રૂપિયા 30 કરતા પણ વધારે થાય છે. તો 30 રૂપિયા લેવા માટે 30 રૂપિયાનો ખર્ચ કરતા આ પાકને નુકસાન કરી અને નાશ કરી આપવો યોગ્ય હોય તે પ્રમાણે નિર્ણય લેતા ઉપલેટા તાલુકાના ખેડૂતોના રાતા પાણી હાલ રોવાનો વારો આવેલો છે. અને આથી રોષે ભરેલા આ ખેડૂતો દ્વારા ઉભા પાકમાં ટ્રેક્ટર દ્વારા રોટાવેટર ચલાવી દીધેલું હતું અને માત્ર કાગળ ઉપર વિકાસની વાતો કરતી આ સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા ભાવ ન અપાતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. જો આ અંગે સરકાર કે તંત્ર વહેલાસર જાગૃતિ નહીં લાવે તો ખેડૂતોને દવા પીવાનો વારો આવશે અને આવી પરિસ્થિતિ સર્જાય તો પણ હવે આ વાત અને સમય દૂર નથી. આ ખેડૂત દ્વારા જણાવવામાં આવેલ છે કે મારા કુટુંબની ખાધા ખોરાકે એક બાજુ રહી, પરંતુ મને વર્ષે 5 લાખની નુકસાન થઈ રહી છે, તેમજ બીજા 15 વીઘાના ખેતરમાં કોબીજ વાવેલ હોય તેને કિલોના 5 રૂપિયામાં પણ માર્કેટમાં કોઈ ખરીદવા તૈયાર નથી, જેથી પશુ અને ઢોરને ચરવા મૂકીને અને રોટોવેટર ચલાવવું યોગ્ય નિર્ણય લાગ્યો. અહેવાલ ભાઈ દિનેશ ચંદ્રવાડિયા ઉપલેટા.